સુરતી સમાચાર આવી રહ્યા છે દીપિકા પટેલના આપઘાતનો જે મામલો સામે આવ્યો છે કોર્પોરેટર ચિરાગ પટેલની પૂછપરછ હવે સમગ્ર મામલે શરૂ કરવામાં આવે છે પોલીસે ચિરાગ પટેલની પૂછપરછ શરૂ કરી છે કોર્પોરેટર ચિરાગ પટેલ સીસીટીવીમાં દેખાયા હતા ગ્લોવ્ઝ પહેરીને ઘરમાં પ્રવેશ કરતા તેઓ સીસીટીવીમાં દેખાય છે જેને લઈને પોલીસ તેઓની પૂછપરછ શરૂ કરી છે કોર્પોરેટર ચિરાગ પટેલ સીસીટીવીમાં દેખા હોવાની માહિતી સામે આવી છે જેના આધારે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે દીપિકા પટેલના આપઘાતનો જે મામલો સામે આવ્યો છે જેને લઈને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કોર્પોરેટર ચિરાગ પટેલની પૂછપરછ હવે શરૂ કરવામાં આવી છે કારણ કે કોર્પોરેટર ચિરાગ પટેલ સીસીટીવીમાં કેદ થયા હતા ઘટના સ્થળ ઉપર ગ્લોવ્ઝ પહેરીને ઘરમાં પ્રવેશ કરતા તેઓ જોવા મળ્યા હતા જેને લઈને સમગ્ર મામલે શંકાના દાયરામાં તેઓને રાખીને તપાસ કરવામાં આવી રહી છે સુરતથી જે મોટા સમાચાર આવ્યા હતા દીપિકા પટેલના આપઘાતને લઈને તેમાં અન્ય પણ કેટલાક મોટા ખુલાસા તપાસ બાદ થાય પણ શક્યતા વ્યક્ત કરવામાં કરવામાં આવી આવી રહી છે હાલ પટેલની પૂછપરછ શરૂ હોવાની વિગતો સામે આવી રહી છે પૂછપરછમાં અન્ય પણ કેટલાક ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સુરતથી મોટા સમાચાર આવી રહ્યા છે ઘટનાના સીસીટીવી પણ આપને બતાવી કે જેમાં આ ચિરાગ પટેલ ઘરની અંદર ગુસ્સા દેખાય છે અને તેઓએ હાથમાં ગ્લવસ પહેરેલા છે અને જેને લઈને શંકાના દાયરામાં તેઓને રાખીને પોલીસ તપાસ કરી રહી છે ચિરાગ પૂછપરછમાં અન્ય પણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે શા માટે તેઓ આ રીતે ઘરમાં પ્રવેશ્યા તેને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે રાજકોટથી સમાચાર આવી રહ્યા છે ધોરાજીમાં યુવકના મોતનો મામલો સામે આવ્યો યુવકની હત્યા થઈ હોવાનો પરિવારનો આરોપ છે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા ધોરાજીના ગેલેક્સી ચોકમાં

લોકો અત્યારે જે જાતિ છે તે અત્યારે એવું કહી રહ્યા છે કે જે જે ડેડ ડેડ બોડી બોડી મળી છે વિમલ નામના વ્યક્તિની પચીસ વર્ષની ઉંમર હતી તે ડેડ બોડી મર્ડર થયું છે તેવું આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે જે પીએમ ખાતે ખસેડવામાં આવ્યું હતું બોડીને અને અત્યારે જે ફોરેન્સીપ માટે લઈ જવા માટે એમ્બ્યુલન્સ રોકવામાં આવ્યું હતું લોકો એવું કહી રહ્યા છે કે અનુસૂચિત જાતિ એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોને આ જો આરોપી છે આરોપીને પકડવામાં આવે પછી જે બોડી છે તે બોડીને સ્વીકારવામાં આવશે તેવું અત્યારે અનુસૂચિત જાતિ લોકો એવું કહી રહ્યા છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગેલેક્સી ચોકમાં અને બીજી તરફ વાત કરીએ કે જે રીતે જામ ચક્કાજામ સવારથી જામ કરવા જે રીતે જે આરોપીને તાત્કાલિક ધોન જો પકડવામાં નહીં આવે તો જે બોડી છે તે બોડી સ્વીકારવામાં આવશે ને તેવું અત્યારે અનુસૂચિત જાતિના લોકો કહી રહ્યા છે સમાજના લોકો કહી રહ્યા છે

બોર્ડમાં મને બોલાવવા ન દેવામાં આવે એમએલએ સામે ઉપર સુધી રજૂઆત કરવામાં આવશે પાલિકામાં પ્રમુખ પદેથી સંગીતા દવે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું અને તે બાદ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ડીસા નગરપાલિકામાં જ્યારથી મેં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી મને કામ કામ કરવા કરવા વિકાસ વિકાસ દિશાના દેતા નથી અને મને એક મહિલા તરીકે મને ધારાસભ્યશ્રી અને એમના મળતી કોર્પોરેટ તરીકે મને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે જો જો તમારી સાથે કોઈ સ્કીમ ન થઈ જાય કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર પોન્ઝી સ્કીમનો રાજ્યમાં રાફડો ફાટ્યો છે બીઝડ ગ્રુપના કૌભાંડ બાદ એક બાદ એક કૌભાંડ ખુલી રહ્યા છે નવી નવી સ્કીમ અને ઊંચા વળતરની લાલચે ભોળા લોકોને ભોળવીને કરોડો રૂપિયાની ઠગાઈ કરી કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે બીઝડ ગ્રુપના મહાઠગ ઝાલાનો હજી પણ કોઈ અતોપતો લાગ્યો નથી ઉત્તર ગુજરાતના અનેક લોકોના કરોડો રૂપિયા હજમ કરી ગયો છે આ શખ્સ એજન્ટોના જલવા ઓફિસ બોયનો ઠાઢ આ સહિતના લાલચુ વિડિયોઝ વાયરલ કરી લોકોના નાણાં પડાવી લીધા છે એવી જ રીતે પાલનપુરમાં પણ નાવ સ્ટાર્ટની ઓફિસ બનવા બનાવવામાં આવી અને રોજના એક ટકાના વ્યાજે નાણાં આપવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી તો બીજી બાજુ પ્રસિદ્ધિ નિર્માણ નામની કંપની દ્વારા મહિલા એજન્ટો રાખી મહિલાને ભોળવી લઈ છેતરપિંડી આચરવામાં આવી

મોડાસા સબ રજિસ્ટર કચેરીમાંથી સીઆઈડી ક્રાઇમે ડેટા એકઠ કર્યા ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું એક લિસ્ટ મેળવ્યું બીઝેડની જમીન અને અન્યને ટ્રાન્સફર ન થાય તેના માટે મૌખિક સૂચના હાલ આપી દેવામાં આવી છે મોડાસા તાલુકામાં અત્યાર સુધી પાંચ સંપત્તિઓ ખરીદાઈ હોવાની માહિતી છે વર્ષ બે હજાર ત્રેવીસથી અત્યાર સુધીમાં કરોડોની અલગ અલગ સ્થળે ત્રીસ વીઘા જમીન ખરીદવામાં આવી છે સાખરિયા પાસે ત્રણ જગ્યા લિંબોઈ સજાપુર પાસે એક એક જગ્યા રખાઈ છે સાકરિયામાં માનાખત કરી ત્રણ કરોડમાં નવ વીઘા જગ્યા ખરીદી અરવલ્લી જિલ્લાના અન્ય તાલુકામાંથી પણ આવી મિલકતો બહાર આવી શકે છે તો આ સાથે જ અન્ય પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે બીઝડ માટે એજન્ટોની ભક્તિનો વીડિયો વાયરલ થયો છે રોકાણ કરોડના રૂપિયા ઉડાવતા એજન્ટો વિદેશમાં પ્રવાસ કરી આભાર માનતા જોવા મળ્યા

જોયાના વિડિયો બીઝેડ ગ્રુપના કોભાનમાં વધુ એક વીડિયો પણ હવે વાયરલ થયેલો સામે આવી રહ્યો છે એમએલએ ધવલ ઝાલા અને આરોપી મયૂર દરજીનો એક વીડિયો સામે આવ્યો બીઝેરનું એજન્ટ અને આરોપી છે મયૂર દરજી મયૂર દરજી અને ધારાસભ્ય એક સાથે જોવા મળ્યા છે વીડિયોમાં બંને એક સાથે ફરતા નજરે પડી રહ્યા છે ઘટનાના આ દ્રશ્યો જુઓ આ દ્રશ્યો પરથી અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે બીજેર ગ્રુપના કૌભાંડમાં વધુ એક આ વિડીયો વાયરલ થતા ચર્ચાએ જોર પકડ્યું છે એમએલએ ધવલ ઝાલા અને આરોપી મયુર દરજીનો આ વિડિયો હાલ વાયરલ થઈ રહ્યું છે જેમાં બંને એક સાથે ફરતા નજરે પડી રહ્યા છે અને જેના કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને હવે વાત ઓપરેશન મેડિકલ માફિયા ખ્યાતિકાંડના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ફરાર ડોક્ટર સંજય પટોડિયાની ધરપકડ થઈ છે સંજય પટોડિયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતો ખ્યાતિકાંડમાં અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓ પકડાયા છે આ કેસમાં હજી બે આરોપીઓ પકડથી દૂર છે જેમાં કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી પકડથી દૂર હોવાની માહિતી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કોઈ તકલીફ વગર દર્દીઓના ઓપરેશન કરી નાખવામાં આવતા હતા અને જેમાં બે લોકોના મોત થયા હતા ફક્ત પીએમજેએવાયનો આર્થિક લાભ લેવા માટે આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું મહેસાણાના કડીના ઘણા ગામના લોકો આ ઘટનાનો આ કૌભાંડનો ભોગ બન્યા છે વાત કરી અન્ય સમાચારોની તો મહેસાણાના ઉંઝામાં એપીએમસીની ચૂંટણીમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ઉંઝા એપીએમસી ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું છે તો નારાયણ કાકાના પુત્ર ગૌરાંગ પટેલ અને સુપ્રિત ફોર્મ ભરી લીધા છે ફોર્મ લઈ ગયા છે તેઓ સાથે પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે

અમે ખેડૂત વિભાગમાંથી ફોર્મ છે કોણ ભાજપમાં છે કોણ નહીં એ પાર્ટી નક્કી કરશે પણ એમને જે ચૂંટણી પ્રચાર કે પ્રક્રિયા ચાલી છે એમાં એવા દાવા કર્યા હતા એવા મેં સાંભળ્યા છે કે ભાઈ અમને ટિકિટ મળે મેન્ડેટ મળે કે ના મળે તો પણ લડવાની એમની તૈયારી છે એવા એમને દાવા કરેલા છે એનો જવાબ એ આપશે અમે પાર્ટીના મેન્ડેટ સાથે છીએ અને પાર્ટી સાથે છીએ એશિયાની સૌથી મોટી એપીએમસી ઊંઝા એપીએમસી ચૂંટણીને લઈ આજથી જે ફોર્મ ભરવાની જે શરૂઆત હોય છે તે શરૂઆત થઈ ચૂકી છે ખાસ કરી વાત કરીએ તો ઊંઝામાં ત્રણ જે ભાજપના જૂથ હોય છે તેમાં આ જે જંગ હોય છે જામે છે તમે જોઈ શકો છો સવારથી જે ચૂંટણીને લઈ જે લોકો હોય છે તેમાં ખૂબ જ ઉત્સાહ હોય છે જોવા મળી રહ્યો છે ખાસ કરી ઉંજાના જે ધારાસભ્ય હોય છે કિરીટભાઈ પટેલ ઉંજાના એપીએમસી ના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ તેમજ પૂર્વ જે ધારાસભ્ય હોય છે નારાયણભાઈ પટેલનું જે જૂથ હોય છે તે આ ચૂંટણીમાં સક્રિય જોવા મળી રહ્યું છે તમામ જે જૂથો હોય છે તે હાલમાં જીતના દાવા કરી રહ્યું છે ત્યારે જોવાનું રહ્યું કે આ જે ચૂંટણી હોય છે ચૂંટણીમાં કોની જીત થાય છે કોની હાર થાય છે અને કોનું પલ્લું આ ભારે જોવા મળે છે ખાસ કરી વાત કરીએ તો ઇન્જા એપીએમસી એશિયાની સૌથી મોટી એપીએમસી છે અહિયાં કરોડો રૂપિયાનું ટર્ન ઓવર હોય છે ઊંઝામાંથી જીરું વરિયારી સબકુલ સહિતના જે પાકો હોય છે તે એશિયાના જુદા જુદા વિસ્તારોમાં મોકલવામાં આવતું હોય છે એટલે એપીએમસી પર સત્તા મેળવવા માટે હાલમાં ત્રણ જૂથ હોય છે તે સક્રિય જોવા મળી રહ્યા છે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી મહેસાણા મહેસાણાની ઉર્જા એપીએમસીનો ચૂંટણી જંગ જામ્યો છે એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું ખેડૂત વિભાગમાંથી એમએલએ કે કે પટેલની પેનલમાંથી ફોર્મ ભર્યું હું ધારાસભ્ય અને સરકારના સમર્થનમાં છું દિનેશભાઈ ચૂંટણી લડવા બાબતની મને માહિતી નથી હું ચૂંટણી લડી રહ્યો છું અને કે કે સાહેબની પેનલમાં છું દિનેશભાઈ ચેરમેન હતા ત્યારે હું નોકરી કરતો હતો હવે નોકરી નથી કરતો એટલે હું સ્વતંત્ર છું હું ધારાસભ્ય કે કે પટેલ સાથે જ છું મેં ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોંધાવી અને ધારાસભ્ય માન્ય કે કે પટેલ ના પેનલમાં ઉમેદવારી નોંધાવી આ દિરેજ મારા માન્ય શ્રી હતા એમના સાથે હતો હું નોકરી નથી કરતો એટલે હું ગમે હું સ્વતંત્ર છું ભાજપમાં માં ધારાસભ્યની સાથે જ છું

અમદાવાદમાં ચોરીની ઘટનાનો દિન પ્રતિદિન વ્યાપ વધી રહ્યો છે શિયાળાની શરૂઆતથી સાથે જ ચોર ટોળકીઓ પણ હવે સક્રિય થઈ ગઈ છે વસ્ત્રાપુરના સત્યમ બંગલોઝમાં તસ્કરો ઉતરાટ્યા હવાની ઘટના સામે આવી છે સવારના પાંચ વાગે તસ્કરો ઘરમાં ચોરી કરવા માટે ઘુસ્યા હતા અને જેના સીસીટીવી પણ સામે આવ્યા છે છાના પગલે આવેલી ચોરી કરતી આ ટોળકી સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે તશ્કરો રોકડ અને અન્ય બેગ ઉઠાવીને ફરાર થતા જોવા મળી રહ્યા છે તસ્કરો ત્રાટક્યાના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે અને આ ચોર ટોળકી પૈસા ભરેલી બેગ અને અન્ય પણ એક બેગ લઈને ફરાર થતી નજરે પડે છે હાલ સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે શિયાળાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં ચોરોનો વ્યાપ વધ્યો હોય તે પ્રકારના ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના દ્રશ્યો રાજ્યભર માં તંત્ર દ્વારા દબાણ હટાવ અભિયાન ચાલુ કરાયું છે જે અંતર્ગત આણંદ પણ દાદા બુલડોઝર ચાલી રહ્યું છે આણંદ નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી આણંદ જાહેર રસ્તા ઉપર દબાણો પર તવાય બોલાવાય આણંદ ટાઉન સાથે રાખી આણંદ નગરપાલિકા એ કાર્યવાહી હાથ ધરી તંત્રની ની કાર્યવાહી થી ગેરકાયદેસર દબાણ કરતાઓ માં ફફડાટ ફેલાયો ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઓપરેશન હાથ ધરાયું આણંદ ગુરુદ્વારા સર્કલ થી આણંદ રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર બેન અધિકૃત દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો પાલિકાની ટીમે રોડ પર ઉભી રહેતી રેકડીઓ સહિતના જપ્ત કરી છેલ્લા બે વર્ષથી લોકો પાસે કરોડો નું રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનો આક્ષેપ છે બીઝર તરફથી મર્સિડીઝ જેવી કાર મળતી હોવાનો ગ્રાહકોને આકર્ષવા ખેલ થતો હતો એટલું જ નહીં રોકાણકારોને રૂપિયાથી એક ભવ્ય શોરૂમ પણ બનાવાયો હતો અને તેના ઉદઘાટન વખતનો વિડીયો પણ સામે આવ્યો છે તો અરવલ્લીના બાયડમાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં તાળા લાગી ગયા છે સીઆઈડી ક્રાઇમના બરોડા બાદ સાત દિવસથી ઓફિસ બંધ છે છેલ્લે સાત દિવસથી ઓફિસને તાળા મારી એજન્ટો ફરાર થઈ ગયા છે બીઝેડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ચો તરફથી ઘેરાઈ જતા હવે ભૂપેન્દ્રને બચાવવા માટે પંઢરિયાઓ મેદાને આવી ગયા છે ભૂપેન્દ્રને બચાવવા ખોટા મેસેજ વાયરલ કર્યા રોકાણકારોને મેસેજ કરી પૈસા ક્યાંય નહીં ડૂબે તેવો ખોટો ભરોસો આપવામાં આવી રહ્યો છે એટલું જ નહીં બીઝેડ ગ્રુપની સાથે રહેવાનો પણ ઉલ્લેખ કરાયો આ તરફ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જુગલબંધીનો વધુ એક વિડીયો સામે આવ્યો ડાયરાના કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ અને ધવલસિંહ ઝાલા સાથે રૂપિયા ઉડાડતા દેખાઈ રહ્યા છે હાથમાં નોટોના બંડલ સાથે કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે એટલું જ નહીં ભૂપેન્દ્ર ધવલસિંહને પાઘડી પહેરાવતા હોવાનું પણ સામે આવ્યું છે આ કાર્યક્રમમાં માલપુરનો આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્યની સાથે દેખાયો બીજી તરફ બીઝેડ બ્રેક આપનું સ્વાગત છે ડોક્ટરની બેદરકારીથી પ્રસ્તુતાનું મોત થયું હોવાનો આરોપ પરિવાર લગાવી રહ્યો છે સુરતની કામરેજ હોસ્પિટલની આ ઘટના છે પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે મૃતક ગર્ભવતી મહિલાને પીએમ અર્થેસ સ્મિમર હોસ્પિટલમાં ખસેડાઈ છે ખોટી દવા આપી હોવાનો પરિવારજનોનો આરોપ સામે આવી રહ્યો છે

અમે પેશન્ટને લઈને ગયા હતા ડિલેવરીની હિસાબે તો એને તાવને પ્રોબ્લેમના હિસાબે તાવની અવળી દવા આપવાના કારણે એની બેદરકારીના કારણે આ બનાવ બની ગયો રિપોર્ટ આવ્યા તો પછી એટલે એ બેદરકારી એની એટલી એને નહોતી ખબર તાવની ટ્રીટમેન્ટ તો અમે પહેલે દિવસે ગયા તે દિવસે જ અમને સ્પેશિયલ તાવના ડૉક્ટર પાસે મોકલવા જોઈએ ને એમ ગર્ભવતી મહિલાને અને પાંચમા મહિને અમે રિપોર્ટ કરાવ્યો છે ખોટ ખાપણ બાળકના ખોટ ખાપણનો તો એ ખોટખાપણનો રિપોર્ટ આવી ગયો આવી ગયો છે તોય અમને એ લોકોએ એમ કીધું કે આ રિપોર્ટ નોર્મલ છે બાળકના ધબકારા સરસ છે લોહીના ટકાવારી સારી છે તો એ લોહીના ટકાવારી સાડા નવ ટકા લોહીના ટકાવારી છે અહીંયા સ્નીમેરમાં આવ્યા ત્યારે અમને એકસો આઠમાં એવું બોલવામાં આવ્યું છે કે બાળકના ધબકારા ઓછા છે અને લોહીના ટકાવારી ઓછી છે તો અમને ડૉક્ટરોએ જાણ નથી કરી અજય ગોયાણી અમને જાણ કરી નથી ેટ સુધી એમ જ કીધું કે આ બાળક સારું જ છે એના ધબકારા ચા ચાલુ જ છે અને એણે સોનોગ્રાફિકના રિપોર્ટ જોઈને એમય ન કીધું કે બાળકની આંખ એક નહોતી એમ ખોટ વાળું છે એમ બાળકની એક આંખ પણ નહોતી એમ

ફરી વળ્યું હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે રોલરની પાછળ બેટરીના છેડા આપવા જતા રોલર રિવર્સ ગિયરમાં હોવાના કારણે ચાલક પર આ રોલર ફરી વળ્યું દિવાલમાં ટકરાયા બાદ બીજી વખત ફરી વળ્યું રોલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હોવાની માહિતી છે કોડીનાર હોસ્પિટલમાં પીએમ માટે તેને ખસેડાયું છે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે વધુ માહિતી મેળવીશું સમજતા દિનેશ ફોન લાઈન ઉપર જોડાઈ ચુક્યા છે દિનેશ જે રીતે આ રોલર ફરી વળ્યું હોવાની વિગતો આવી છે આખી ઘટના શું હતી અને ત્યાં હાજર અન્ય કોઈ લોકોનું આ બાબતે શું કહેવું છે જી બિલકુલ ઘટના છે તે કોડીનાર તાલુકાના ઘરેડા ગામની છે કે જે આગળ મંડ્રેગાનું કામ છે તે ચાલુ હતું ને તે કામમાં જ આ રોલર રોલર છે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો કે આજે આજની જે આ ઘટના કે ઘટના છે કે જેમાં આ અલગ છે તે પોતે બેટરીના છેડા દ્વારા આ રોલર છે તેમને ચાલુ કરવા જતા અચાનક જ રિવર્સ ગોસ હોવાના કારણે આ રોલર છે તે પાસાળા ભાગમાં ગયું હતું પાસાળા ભાગમાં દિવાળના ટકરાયા બાદ ત્યાં હાજર જે એક વ્યક્તિ હતો તેમના ઉપર આ રોલર છે તે ફરી વળ્યું છે જોકે આ રોલર ફરી વળતા જે ત્યાં હાજર વ્યક્તિ છે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો સાથે સાથે આ રોલર છે તેમને અન્ય વાહનોના સહારે માંડ માંડ રોકવામાં આવ્યું હતું આભાર દિનેશ માહિતી બદલ ભાવનગરની સમરસ હોસ્ટેલ વિવાદમાં આવે છે ભોજનમાં જોવા મળી છે જીવાત દાળમાં મકોડા જોવા મળતા હોબાળો થયો સમરસ બોયઝ હોસ્ટેલમાં આ ઘટના સામે આવી છે દાળમાં મકોડા જોવા મળતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો સમરસ બોયઝ હોસ્ટેલની આ ઘટના છે ભાવનગરની સમરસ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે સુરત મહાનગરપાલિકાના લિંબાત ઝોનની ગંભીર બેદરકારી સામે આવી મિલકતો મિલકત ધારકોના વેરા બિલમાં નામ બદલાઈ જતા રોષનો માહોલ જોવા મળ્યો જેને લઈને લોકોએ મોરચો માંડ્યો લિંબાત ઝોન વિસ્તારમાં આવેલા ભાઠેના ખાતેના એકસો છવ્વીસ મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયા અને જેથી લોકોએ ઝોન ઓફિસની બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલી કરવાની માંગ કરી છે જો કે લિંબાત ઝોનના આકારણી અધિકારી ડેટા એન્ટ્રીમાં ભૂલ થઈ હોવાનું રટણ કરતા જોવા મળે છે પાસે કોઈ મોરચો આવેલો નથી અને આપણે અત્યારે વાત થઈ કે રેલ રાત કોલોનીમાં કોઈ નામ ઉપર ચડી ગયું છે એ રિવિઝન વખતે ડેટા એન્ટ્રીમાં ભૂલથી ચડેલું છે અને એનામાં સ્ટાફને સૂચના આપવામાં આવેલી છે એ જે ભૂલ થઈ છે એનોમાં રિપોર્ટ કરીને આઈએસડી મારફતે એ મુજબ ફરીથી ભૂલ થયેલી એ સુધારવા માટે લોક ઓપન કરીને સૂચના આપવામાં આવેલી છે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન ની બેદરકારી ક્ષતિ થવા પામી છે દ્રશ્યમાં જોઈ શકો છો

કે આ નામ બદલાઈને ચેન્જ થઈને કેવી રીતે આવી જાય છે એ આ હિન્દુ મુસ્લિમનો અમારો કોઈ ઈસ્યુ નથી આમાં પણ ફક્ત અમારો જે નામ વર્ષોથી આવતા હતા જે મકાનો પર એ જ નામ આવવા જોઈએ હતા પણ આ બે ત્રણ વર્ષ પહેલાં પણ નામ નામમાં ચેન્જિંગ થઈ હતી અને આ એ અરજી કરવા અને દોડધામ કરતા એ તો થઈ ગયું હતું સારું પણ આ ફરી પાછું એ જ રામાયણ છે ને ફરી પાછું એવી રીતે નામ ચેન્જ થઈ ગયું છે આમાં પણ આવી ભૂલ થવી જ નહીં જોઈએ ને આ એકના લીધે કેટલા જણે હેરાન પરેશાન થવું પડે છે એ લોકોનું કેમ તરત નામ ચડી જાય ને અમારા જવાનું કામ તરત થતું જ નથી અમારી મિલકત તબદીલી કરીને નામ ચડાવવાનું હોય છે ત્યારે ધર્મના ધક્કા ખાવા પડે છે બે હાજર ચોવીસ પચીસ ના વેલા બિલ માંગણીની ની અંદર નામો પણ બદલાઈ જવા પામ્યા છે જે અંતર્ગત સ્થાનિકોમાં ભારો ભાર રોષ વહીવટી તંત્ર વિરુદ્ધ જોવા મળી રહ્યો છે કેમેરામેન ભરતબ્રમ ભટ્ટ સાથે કેતન ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી લિંબાયત સુરત સુરત શહેરના નામે વધુ એક સિદ્ધિ સામે આવી છે ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ પીએમ નરેન્દ્ર મોદીને ભારત દેશના આકારનો ડાયમંડ ગિફ્ટ કર્યો છે રત્ન કલાકારની કુશળતા અને સખત મહેનતથી ભારતના નકશાની આઉટલાઇન શેપનો ડાયમંડ નવ ભારત રત્ન તૈયાર કરવામાં આવ્યો આ ડાયમંડને ગોવિંદ કાકાએ પીએમ નરેન્દ્ર મોદીને દિલ્હીમાં અર્પણ કર્યો છે સુરત હીરા બજાર ફરી ધમધમતું કરવા આહવાન પણ કરવામાં આવ્યું